ત્યારે વિરમગામના ગ્રામીણ વિસ્તારની સ્થિતિ અત્યંત કફોડી છે માંડલના ગામડાઓના ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહ્યા છે એક બાજુ સરકાર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે છે પણ ખેડૂતોનું કહેવું છે કે સરકારની કોઈ સહાય તેમના સુધી પહોંચતી જ નથી

પંચાણું ટકા ફેલ છે પાક પાંચ ટકા અમારે આ વર્ષ સાલ વરસાદ એને અને પાંચ ટકા વરસાદ કહેવાય એમ અને પાક તો અમારે પંચાણું ટકા નહીં પણ જો કદાચ અત્યારે પાણી નહીં આવે બે ચાર દિવસની અંદર તો સો ટકા પાક અમારો ફેલ જશે હા અત્યારે અમારે એરંડા કપાસ અને જે આ ચોમાસા પાકને બચાવવા માટે અમારે કાલ કાલ જ પાણી જરૂર છે અત્યારે હાલ જરૂર છે અમારા રોય પાક માટે કોઈ પાણીની જરૂર નહીં સરકાર ખાસ અમારે વિનંતી છે કે અમને જો અમને બચાવો હોય પાકને તો બરાબર અમને બચાવો હોય તો અમારે કાલે પાણી જોવું હોય બાકી અમાર રવિ પાક અમાર કોઈ આશા છે નહીં અચ્છા સરકારે જે સહાયની વાત કરી છે તમને કેટલી યોગ્ય લાગે છે તમને એ કાશે કામ લાગશે તમને સરકારી સહાય સરકાર તો આવી સહાય ઘણી બધી કરે છે પણ અમારે સુધી ઘણી પહોંચતી નથી બરાબર એટલે હવે સરકાર આવી સહાય કરે છે ઘણી બધી એમના ચોપડામાં જ રહે છે અમાર સુધી અમાર સુધી પહોંચતી નથી તમારે કેટલા વીઘા જમીન છે મારે 20 વીઘા જમીન છે અચ્છા 20 વીઘામાં આ વખતે પાક કેટલો થયો મારે વીસ વીઘા છે ને કપાસ છે પણ હવે અત્યારે જો પાણી આવે તો એ કપાસ રહે છે મારે અત્યારે આ તો જીરો જ છે પ્રવીણભાઈ સરકાર ની કોઈ યોજના તમે લાભ લીધો કેમ કઈ યોજના તમને ખબર નથી કઈ કઈ યોજના છે ખેડૂત માટે ખેડૂત માટેની કઈ કઈ યોજના છે એના વિશે કોઈ પણ ખ્યાલ નથી ના એમાં છે યોજના પણ યોજનામાં એવું છે કે જે બધા લાગે ઓલા હોય ને બધા જે આગળ પડતા એમનું થાય આપણું ઓછું થાય તમારું નથી થતું કઈ તમારે કોઈ લાગવગ નથી કાબડું તૂટેલું છે કેટલા સમયથી કાબડું તૂટેલું છે સાત વર્ષ થી કમ્પ્લીટ સાત વર્ષથી આજ રીતે છે પાણી જ આવતું નહિ સાત વર્ષ થયા બરોબર સાત વર્ષમાં એક દાન પાણી નહી આવ્યું બિલકુલ પાણી નથી બિલકુલ નહીં આવી કેટલી કેનાલ છે આખા ગામ માં હવે ગામ ની ફરતી ઘણી બધી કેનાલો છે માઇનર છે બરાબર મોટી કેનાલો ગામ માં આવી નથી અને જે મોટી કેનાલો છે એમાં એક દિવસ પાણી છોડે તો બીજા દિવસે ગાબડું પડી જાય છે બરાબર એટલે આમાં છે પછી એમ કે રિપેર છે એટલે તમારે હમણાં પાણી નહીં આવે એટલે અમારા મોલ પછી સુકાઈ જાય છે એટલે અહીંયા તો જ્યારથી આ કેનાલો જ્યારથી થઈ છે ત્યારથી અમે કોઈ એવો કેનાલનો લાભ લીધો નથી તમારે ખેતી છે તમે ખેતી કરો છો બરાબર પાણી જોઈતું હોય તો મને એવું જાણવા મળ્યું કે બોરનું પાણી છે તેને ભાડાથી લેવું પડે છે એક એક વીઘાના કેટલા આપો છો તમે એ તો બોર નું ભાડું તો માટે શું હોય કે ભાગીદારો હોય એમાં જ ચાલે છે બિન ભાગીદાર તો પાણી જ નહીં મળતું કારણ કે એમાં શું ટકા વારું કોઈ દસ ટકા હોય કોઈ વીસ ટકા હોય કોઈ પંદર ટકા હોય એવી ભાગીદારો ભાગીદારો નું પાણી ઉપયોગ કરી લે તો બિન ભાગીદાર ને તો પાણી મળવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નાના ખેડૂતોને કોઈ પાણી મળવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નાના ખેડૂતોને એક જ છે કે આ કેનાલ નું પાણી આવે તો એ લોકો કાચ પાંચ દી વીઘા પીત કરવું તો કરી શકે બાકી કેનાલ વગર નાનો ખેડૂત કોઈ પિયત નહીં કરી શકે પરિસ્થિતિ છે તેને કારણે માત્ર પાંચ ટકા વરસાદ થયો છે અછતગ્રસ્ત છે ગામમાં વસ્તી છે તમામ લોકો છે તે ખેડૂતો છે ખેડૂતો સાથે ખાસ વાતચીત કરીને સૌથી મોટી વાત એ જાણવા મળી છે કે સરકારની કોઈ યોજના સુધી પહોંચતી નથી શબ્દો હતા કે અધિકારીઓ છે તે લાભ આપે છે અમુક ખેડૂતોને પરંતુ કેટલાક ખેડૂતો એવા છે કે જેમને હજુ સુધી સરકારની કોઈ પણ યોજનાનો ખ્યાલ નથી કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે દીપિકા ખુમાર ન્યુઝીન ગુજરાતી ટ્રેન્ટ ગામ માંડલ તાલુકો તો માંડલના ખેડૂતોના મનની વાત જાણી સીધા જાણીશું પોરબંદરના કુતિયાણા કે જ્યાં અમારા સહયોગી સંધ્યા અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે જે રીતે અત્યારે ખેડૂતોની હાલત થઈ રહી છે દયનીય સ્થિતિમાં તેઓ છે સાથે જ અછતગ્રસ્ત વિસ્તાર જે જાહેર કરવામાં આવ્યા છે શું પરિસ્થિતિ છે તેનાથી આપણે વાકેફ થઈશું સીધા જઈશું સંધ્યા પાસે જી સંધ્યા એકાવન તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે પરંતુ પોરબંદર જિલ્લામાંથી એક પણ તાલુકો એવો નથી કે જેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હોય પરંતુ આપ જોઈ શકો છો અહીંયા માંડવીનો પાક લેવામાં આવ્યો હતો પરંતુ ફુગાઈ ગઈ છે આ સાથે જ આ જે ઠોઠા છે એ પણ ખાલી દેખાઈ રહ્યા છે અને જો તમે ચાખવાનો પ્રયત્ન કરો તો કડવી આમાંથી કડવાશ દેખાઈ રહી છે અને તેમને જે ખેડૂત મિત્ર છે તેમને જ આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ કેવી ખેતી આ વખતે અહીંયા હાવ ફુગી આવી ગઈ છે ત્રીસ ટકા જેવો માલ છે એટલે ખર્ચાનો નો ખર્ચો નીકળશે ના ખર્ચો નહીં ઉપડે નહીં ઉપડે ખેડૂત આગેવાન પણ આપણી સાથે છે તેમને પૂછીએ પોરબંદરને ને અછતગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યો શું કહેશો ના હાલમાં એકાઉન્ટ જે તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરે છે તેમાં પોરબંદરમાં લગભગ ત્રણ સાતના એક એક જ વરસાદ થયેલ છે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં ત્યારે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં એક જ વરસાદ થયેલ છે ત્યારે બીજ ફૂટવાનો જ્યારે સમય આવે છે ત્યારે કોઈ પણ જાતનો બીજો વરસાદ છે નહીં તો ખાલી વરસાદના આંકડા સરકારશ્રીને એવું મારું કહેવાય વરસાદના આંકડા ન લઈએ અને ભૌગોલિક પરિસ્થિતિનો જ્યારે સ્કોપટિંગ લેતા હોય ત્યારે એવા આંકડાઓ પરિસ્થિતિ ખેતર પર જઈ અને ખેડૂતની પરિસ્થિતિ હાલમાં જઈ જોઈ અને આંકડાઓ લઈએ જેથી કરીને પોરબંદર જિલ્લાને પણ અસરકત જાહેર કરે મારું એવું કામ સરકારશ્રીને આપ એવું કહેવાનું છે આપના માધ્યમથી કે પોરબંદર જિલ્લાનો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં સારા વરસાદ છે આવતા સમયમાં એકાદ મહિનામાં ઘાસચારો અને પાણીની ભયંકર પરિસ્થિતિ દુષ્કાળના ભણકારા વચ્ચે પરિસ્થિતિ છે તો એનું પણ આગોતરું આયોજન કરી અને પોરબંદર જિલ્લાને દુષ્કાળના ડાકલા અહીંયા પણ વાગી રહ્યા છે ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે કારણ કે અત્યારે આપણે ખેતરમાં છીએ અને જોઈ રહ્યા છીએ કે આ જે મગફળી છે સિંગ છે એ તો બરાબર દેખાઈ નથી રહી ત્રણ મહિના થયા પાક લઈએ આ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની અંદર મગફળીનો કોઈ પણ જાતનો ભાગ અત્યારે ઉપલબ્ધ થઈ શકે નહીં ફૂગનો રોગ આવી ગયેલો છે ત્યાં આ વિસ્તાર કુતિયાણાનો એવો છે કે ત્યાં કોઈ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી તો તેને લીધે અત્યારે ખેડૂતોને ફક્ત દસથી પંદર ટકા જ ઉત્પાદન મળી શકે છે ખેડૂતો ભયંકર ખોટ કરી રહ્યા છે અને મેં કુતિયાણાના હમણાં બનાવ આપણે જોયો છે કુતિયાણાના ખેડૂતો આજે આત્મહત્યા દ્વારા વળી રહ્યા છે તો સરકાર શ્રીને મારી નમ્ર અરજ છે આપસી તરફથી કે વહેલામ વહેલી તકે જાગે ને ખેડૂતોને આત્મહત્યા કરતાં રોકે જી તો આત્મહત્યા બનાવો પણ સતત વધી રહ્યા છે ન્યુઝ એટીન એ લોકો સુધી પણ પોચવાનો પ્રયત્ન કરી છે આમાં હળી ગઈ માંડવી જવું છે કઈ ચડવા અરધી હળી ગઈ માંડવી આમાં કોક કોક છે ડોડું એ ખાલી જ છે જાડવા બધા કઈ હારા વાત નથી આમાં છે

જો પાણી અભાવો રહેવાનો જ છે એક મહિનો દિવસ પાણી પૂરતું ભે ઢોર બાકી પાણી ની તકલીફ પડવાની જ છે અવાર બેન અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી કારણ કે દૂર દૂર સુધી મને કોઈ એવા સ્કોપ ક્યારેય નથી વચારે કહેતા હતા કે રિવેસ કેલ આપશું કે કઈ આપણે જાણવામાં નથી આવ્યું વાતું કરતા પંદર કિલોમીટર જે સૂકો વિસ્તાર છે તે લોકોને લાભ મળે અને જો પીવાના પાણી અને પિયતમાં જે ખુબ ઉપયોગી થાય છે તો કોઈ રાજકીય હિસાબે આ અત્યારે બે વર્ષની આજુબાજુ અટવાયેલું પડ્યું છે અને એ લોકો માપણી કરી ગયેલ છે કે માફ કરેલી છે રિવેસ કેનાલ ને તો રિવર્સ કેનાલ એવું છે કે ત્યાં એક ખરેડા ટાઈપ નું છે કે ત્યાં ખેડૂતને કોઈ પણ જાતનો તેના સિવાય પણ માનો કે કોઈ પૈસા દેવા પડતા એમ નથી તો એ જે રિવેસ કેનાલ છે ઈ રિવર્સ કેનાલ અહીંથી એકાદા વર્ષમાં રિવર્સ કેનાલ મળી જાય તો આ પંદર કિલોમીટર સુધીને બધાને ફાયદો મળી શકે એનો પીવા અને પીવાના પાણીમાં કેટલા ખેડૂતો હશે અહીંયા કુતિયાણા પોરબંદર ના સંખ્યા મોટી હશે હા મેડમ સંખ્યા પૂરતી છે પણ આ વિસ્તાર એવો છે કે 20 કિલોમીટર આજુબાજુ જે સુકો વિસ્તાર છે પાદર નજીક હોવા છતાં પણ આ સુકો વિસ્તાર છે એકાદ મહિના પછી અહીંયા પીવાના પાણી બહુ પ્રોબ્લેમ થાય છે પીવાના પાણીનો પ્રોબ્લેમ છે તો સમજી શકાય છે કે ખેતી લાયક પાણી તો કેવી રીતે મળશે પીયાતું પાણી કેવી રીતે મળે આમાં કુતિયાણા વિસ્તારની અંદર અમારે કુતિયાણા વિસ્તારના ભાદર સિવાય કોઈ પણ જાતની સિંચાઈ યોજના ઉપલબ્ધ નથી કુતિયાણા વિસ્તારની અંદર કોઈ પણ સિંચાઈનો ડેમ આવેલ નથી આ વિસ્તાર કુતિયાણા વિસ્તાર એવો છે આ ડુંગરાળ વિસ્તાર કે જે કુતિયાણા ડુંગરાળ વિસ્તાર ગણાય છે ત્યાં અત્યારે ખેડૂતોને

હિજરત ની તૈયારીઓ કરી રહ્યા છે કે જ્યાં પાણીની કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી તેથી કુતિયાણા તાલુકાના ખેડૂતોને બીજે પોતાનો માલઢોર ની જવું પડશે એવું મને લાગી રહ્યું છે હિજરત કરવા માટે મજબૂર બન્યા છે હું આપણી એક વખત બતાવું અહિયાં

દસ પંદર કિલોમીટર રેન્જમાં છે ને બધી આજ પરિસ્થિતિ છે કાઢવું તો બહુ અતિ મુશ્કેલી છે ગયા વર્ષે એવું હતું આ વર્ષ એવું છે ગયા વર્ષે કોઈ સરકાર ધ્યાન ના દીધું હવે આ ફેર ઈજ છે ખેડૂતો સરકારે અહિયાં જોવા જેવું હતું હા સરકારે હા ધ્યાન રાખવા જેવું સરકારે ક્યાં ધ્યાન જ એટલા એમાં તો ધ્યાન જ નથી દેતા

પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાં છે અત્યારે ખેડૂતોને જીવન ગુજારવું બહુ મુશ્કેલ છે ધીરધાર કરીને અથવા તો વ્યાજે લઈને ખેડૂતો વરસ કાઢશે તો મારી સરકાર શ્રી ને એવી અપીલ છે કે પોરબંદર જિલ્લા ને વેલાહર અસરગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતને વધુ વધુ ફાયદો થાય એવું આપશ્રી દ્વારા એને અપીલ છે પણ સરકારી ચોપડે તો વરસાદ નોંધાયેલો છે મગફળી કઈ નથી એક વરસાદ વરસાદથી ખાલી આ દેખાય લીલોતરી એવી થાય છે જયારે સમય આવે બીજ ફૂટે છે ત્યારે તો વરસાદ છે ને એક વરસાદથી માણસને તમે એક ટાઈમ જમવાનું મહિના દિવસમાં એકવાર આપી દો તો એનાથી મહિનો દિવસ ના હાલે મેડમ એટલે શરૂઆત કે ચાર મહિના સુધી ત્રણ મહિના સુધી વરસાદ થવો જોઈએ તો જ પાક સદંતર સફળ થાય છે તો અત્યારે તો પાક સદંતર નિષ્ફળ જ છે પોરબંદર જિલ્લાનો છેલ્લો છેલ્લો વરસાદ ક્યારે ક્યારે પડ્યો છે એક જ વરસાદ થયો દર્શન થયા જ નથી ફર્સ્ટ એન્ડ વરસાદ તો ના આવ્યો સરકાર આવી સરકાર ના કોઈ જોવાય નથી આવ્યું સરકારી હોય શું ખબર છે કે શું કરે મારા ખેડૂત ભાઈઓ હમ વોટ લેવા તો આવે છે ત્યારે કે છે ખેડૂત હા વોટ લેવા માટે તો પહોંચી જાય છે ત્યાં તો ચાર ચાર ટકા ભાડીએ હાલીને આવે છે હાઈવે થી અંદર ગાઉંડ અમારે કે દોઢ બે કિલોમીટર હાલી પણ આવે છે ત્યારે જરૂર હોય ત્યારે હે દાદા આવ્યું કોઈ તમારે ખબર અંદર પૂછવા કોઈ નથી આવ્યો ખબર પૂછવા અમને કોઈ આવ્યું જ નથી આવ્યું હા કાંઈ નહીં ના કઈ પૂછવાનું લેવા આવે તો શું કરવું અમારે લીણું માગતા હોય ના દાદા પણ એ એ કોઈ ઉચિત નિર્ણય નથી નિર્ણય નથી તો શું કરવું માગવા ને શું કેવું